આજે બનાવીશું આંબલીની ચટણી। આંબલીની ચટણી બનાવવા માટે મેં અહીંયા અડધી વાટકી આંબલી લીધી છે, પોણી વાટકી જેટલો ગોળ લીધો છે, બે ચમચી તપકીનનો લોટ, એક ચમચી ચણાનો લોટ, અડધી ચમચી મરચું અને મીઠું સ્વાદ અનુસાર। આંબલીને અને ગોળને બંનેને આપણે ગરમ પાણીમાં પલાળી લઈએ। ચટણી બનાવવા માટે 2 ગ્લાસ જેટલું અહીંયા પાણી લીધું છે, જરૂર પડશે તો આપણે પછી વધારે એડ કરીશું। પાણી ગરમ થઈ ગયું છે, આપણે આંબલી અને ગોળ એડ કરી દઈએ। ગેસ બંધ કરી દેશું અને થોડી વાર માટે આંબલીને અને ગોળને પલળવા દેશું એટલે સરસ એવું પલળી જાય, પછી આપણે તેને અલગથી ગાળી લઈએ। આંબલી સરસ એવી પલળી ગઈ છે અને ગોળ પણ ઓગળી ગયો છે, થોડી વાર તેને હલાવી લેશું અને પછી એને બીજા બાઉલમાં ગળી લેવી। દોઢ ગ્લાસ જેટલું આપણે પાણી લીધું હતું ગરમ કરવા માટે, હવે આપણે ફરીવાર તેમાં 1/2 ગ્લાસ પાણી ઉમેરીશું। અને નિતારી લેવી પાણીને, આવી રીતે પાણીને ગળી લેવાનું। હવે આની અંદર આપણે જે મરચું મીઠું જે લીધું હતું તે બધું એડ કરી દેશું। તપકીનો લોટ આપણે થોડો થોડો ઉમેરતા જશું અને હલાવતા જશું જેથી અંદર ગાંઠું ન થઈ જાય। તપકીનો લોટ એડ કરવાથી ચટણી ખૂબ સરસ અને ઘાટી બને છે। આવી રીતે આપણે થોડો થોડો લોટ એડ કરતા જઈએ એટલે અંદર ગાંઠું ના રહે, એવી જ રીતે આપણે ચણાનો લોટ પણ એડ કરતા જઈશું અને હલાવતા જઈશું। આવી રીતે આપણે મિક્સ કરી દીધું છે બધું આમાં, હવે આને ઉકળવા દઈએ। ચટણી આપણી ઉકળી ગઈ છે, તેની અંદર આપણે થોડો કેસરી કલર એડ કરીશું જો આપણે લાડવામાં વાપરીએ છીએ તે। ચટણી પણ ઉકળીને તૈયાર થઈ ગઈ છે, કલર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીએ। ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે, થોડી ઠંડી થઈ જાય પછી તેની અંદર આપણે કોથમીર એડ કરી દેશું અને એને મિક્સ કરી દઈએ।